नमस्कार विद्यार्थी मित्रों, आपने अगाउना वीडियो में धातु प्रत्यय विषय थोड़ी चर्चा करी थी। मित्रों, आपने जोयो हतो के क्रियापद ना मूल रूप ने धातु कहेवामां आवे छे अने आ धातु ने प्रत्यय लगावीए एटले एनुं शुं बने छे, क्रियापद बने छे। ए चर्चा आपणे अगाउ करी हती। धातु प्रत्ययमां आपणे अगाउना वीडियोमां स्थिति, क्रिया अने प्रक्रिया आ बधी परिस्थितिओनी पण चर्चा करी हती। हवे आजे आपणे धातु प्रत्ययमां काळ अवस्था, काळ अवस्था विशे माहिती मेळवीशुं। मित्रों, आपणे जाणीए छीए ગુજરાતીમાં ત્રણ કાળ છે, આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં કેટલા કાળ છે, ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। વર્તમાન કાળ કોને કહેવાય? तो जे वाक्य में क्रिया चालू होवानो निर्देश होय तो ये वाक्य वर्तमान काल में छे एम कही शकाय। जे वाक्य में हालनो अत्यारनो समय दर्शाववामां आव्यो होय तो ये वर्तमान काल में छे एम कही शकाय। भूतकाळ कोने कहेवाय? तो जे वाक्य में क्रिया पूर्ण थई होवानो निर्देश होय, जे वाक्य में क्रिया पूर्ण थई होवानो निर्देश होय तो वाक्य भूतकाळ दर्शावे छे एम कही शकाय। अने भविष्यकाळ कोने कहेवाय? तो जे वाक्य क्रिया थवानी संभावनानो निर्देश करतुं होय, जे वाक्य क्रिया थवानी संभावनानो निर्देश करतुं होय तो ये भविष्यकाळमां छे एम कही शकाय। आम वर्तमान काळ एटले हालनो अत्यारनो समय। मित्र, काळ एटले शुं थाय? समय। जे वाक्य हालनो अत्यारनो समय दर्शावतुं होय કે વર્તમાન કાળમાં છે એમ કહી શકાય। જે વાક્યમાં વીતી ગયેલો સમય કે વીતી ગયેલી ક્રિયા, થઈ ગયેલી ક્રિયા દર્શાવવામાં આવતી હોય તો એ ભૂતકાળમાં છે એમ કહી શકાય। અને જે વાક્ય આવનારી સ્થિતિનો નિર્દેશ કરતું હોય, આવનારી ક્રિયાનો નિર્દેશ, હજુ ક્રિયા થઈ નથી પણ ભવિષ્યમાં ક્રિયા થવાની છે એવો ભવિષ્યનો નિર્દેશ કરતું હોય, આવનારા સમયનો નિર્દેશ કરતું હોય તો એ ભવિષ્યકાળમાં છે એમ કહી શકાય। મિત્રો, આપણે આજે આ જે ત્રણ કાળ છે એ ત્રણ કાળમાં ધાતુના પ્રત્યયો કયા કયા આવે છે, કયા કાળમાં કયા પ્રત્યયો લાગતા હોય છે એની ચર્ચા કરવાની છે। મિત્રો, અહીંયા આપણે આ જે કાળ છે એનું એક એક વાક્ય લઈને સમજીએ તો તમને કાળ વિશે ખ્યાલ આવી જશે। વર્તમાન કાળ, દાખલા તરીકે હું નિબંધ લખું છું, હું નિબંધ લખું છું તો ક્રિયા શું છે? ચાલુ છે, બરાબર? એટલે વર્તમાન કાળમાં આવે। મેં નિબંધ લખ્યો, લખવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, મેં નિબંધ લખ્યો હતો તો લખવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો પૂરી થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે કયું કાળ આવે? ભૂતકાળ, બરાબર? અત્યારે હમણાંની ચાલુ ક્રિયા બતાવવા માટે કયો આવે? વર્તમાન કાળ। અને હું નિબંધ લખીશ, અહીંયા નિબંધ લખીશ, ભવિષ્યમાં લખીશ, આવનારા સમયમાં લખીશ એવી વાત છે, હજુ લખ્યો નથી પણ લખીશ એટલે ભવિષ્યમાં લખવાની વાત અહીંયા કરવામાં આવી છે। આ પ્રમાણે આ કાળ કયો કહેવાય છે? ભવિષ્યકાળ કહેવાય છે। મિત્રો, અહીંયા આપણે જે કાળ છે એ કાળની થોડીક આછી માહિતી મેળવી। હવે આપણે ધાતુ પ્રત્યયમાં જે કાળ અવસ્થા છે એની વાત કરીશું।
બરાબર એમાં કયા કાળને કયા પ્રત્યયો લાગે છે એ આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે વર્તમાન કાળ જોઈએ કે વર્તમાન કાળમાં ધાતુના કયા પ્રત્યયો લાગે છે બરાબર તો વર્તમાન કાળમાં એકવચન અને બહુવચન આમ બંનેના પ્રત્યયો આપણે જોઈશું મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે પ્રથમ પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ આ દરેકના પ્રત્યયોને જોઈએ તો પ્રથમ પુરુષમાં હું આવશે બીજો પુરુષ એટલે તું અને ત્રીજો પુરુષ એટલે તે આપણે જાણીએ છીએ પ્રથમ પુરુષ એટલે હું બોલનાર બીજો પુરુષ તું સાંભળનાર અને ત્રીજો પુરુષ એટલે તે અન્ય જડ કે ચેતન એને ત્રીજો પુરુષ કહેવામાં આવે છે તો પહેલો બીજો ત્રીજો પુરુષના એક વચન અને બહુવચન આ બંનેમાં વર્તમાન કાળમાં કયા પ્રત્યયો લાગે છે એ આપણે જોઈ લઈએ તો પ્રથમ પુરુષમાં ઉ પ્રત્યય આવે છે બરાબર પ્રથમ પુરુષમાં કયો પ્રત્યય આવે છે ઉ પ્રત્યય આવે છે બીજા પુરુષમાં એ પ્રત્યય આવે છે અને ત્રીજા પુરુષમાં પણ એ પ્રત્યય આવે છે વર્તમાન કાળમાં એક વચનમાં પહેલો બીજો અને ત્રીજો આ ત્રણેય પુરુષમાં કઈ રીતે આવે છે પ્રત્યયો તો પહેલા પુરુષમાં ઉ બીજા પુરુષમાં એ અને ત્રીજા પુરુષને પણ એ પ્રત્યય લાગે છે એની રચના જોઈએ તો ધાતુ છે લખ તો લખ ને ઉ પ્રત્યય લગાવીએ તો શું બને લખ બની જાય શું બની જાય લખુ લખ વત્તા ઉ બરાબર શું બને લખુ છ લઈએ તો છ વત્તા ઉ બરાબર શું બની જાય છુ આ પ્રમાણે ઉ પ્રત્યય લગાવવાથી લખ ધાતુ હોય લખુ પરથી શું બને લખુ છુ એ પ્રમાણે બીજો પુરુષ તું લઈએ એ પ્રત્યય છે તો લખ વત્તા એ લખને એ પ્રત્યય લગાવવાનું શું બને લખે છ સહાયકારી છે વર્તમાન કાળમાં તો એને એ પ્રત્યય લગાવો તો શું બને છે લખને એ પ્રત્યય બનાવો તો લખે અને છને લગાવો તો છે તો લખે છે તો અહીંયા કયો પ્રત્યય આવે છે મિત્રો એ પ્રત્યય આવે છે હવે ત્રીજા પુરુષમાં પણ એ પ્રત્યય છે લખ વત્તા એ બરાબર લખે છ વત્તા એ બરાબર છે તો લખે છે બરાબર હવે આ ત્રણેયના આપણે એક એક વાક્ય લઈ લઈએ ખ્યાલ આવશે બરાબર દાખલા તરીકે પ્રથમ પુરુષમાં લઈએ તો હું વિમાન લખું છું આપણે લખટ લઈએ બરાબર અહીંયા લખ પણ લઈ શકાય બરાબર પછી બીજું આપણે દોડવું પણ લઈ શકાય લખવું પણ લઈ શકાય આ બધા અલગ અલગ પ્રયત્નો આપણે લઈ શકીએ છીએ અલગ અલગ જે ક્રિયાઓ છે બરાબર ધાતુઓ છે એ ધાતુને આપણે લઈને કરી શકીએ તો હું નિબંધ લખું છું અહીંયા કયો પ્રત્યય મિત્રો આપણે લખ વત્તા હું બરાબર લખ પ્રત્યય આવે છે હવે એનું આપણે બહુવચન કરીએ તો શું છે અમે અથવા આપણે લઈએ બરાબર અમે નિબંધ હવે લખને અહીંયા કયો પ્રત્યય લાગે છે બહુવચનમાં ઈએ બરાબર શું બને છે લખીએ છીએ અમે નિબંધ લખીએ છીએ આ પ્રમાણે આ ઉ અને ઈએ આ બંને પ્રત્યયો જોયા એના પછી બીજા પુરુષમાં એ પ્રત્યય છે બરાબર છે તો તું નિબંધ લખે છે બીજા પુરુષમાં કયો પ્રત્યય છે એ તો લખ વત્તા એટલે શું થઈ જાય લખે તું નિબંધ લખે છે હવે તો બહુવચન જોઈ લઈએ તો શું થાય તમે તો તમે નિબંધ લખો છો તો અહીંયા મિત્રો તમેમાં કયો પ્રત્યય છે જોડો આપણે ઓ છે કયો છે કો તો અહીંયા લખ વત્તા ઓ બરાબર કયો બની ગયો ઓ પ્રત્યય આવી ગયો બરાબર હવે ત્રીજો પુરુષ લઈએ તો એમાં તે છે અને એનો પ્રત્યય પણ તે છે એનું વાક્ય જોઈએ આપણે તો તે નિબંધ લખે છે આમાં પણ કયો પ્રત્યય છે તે લખી આવ્યું હવે બહુવચનમાં લઈએ તેનું શું થાય બહુવચન
लखे छे बराबर आ प्रमाणे उप्रत्यय आवे मित्रों तो ये क्या काम आवशे वर्तमान काल में छे એમ આપણે કહી શકીએ હવે ટૂંકમાં એને જોઈ લઈએ મિત્રો તો વર્તમાન કાળના પ્રત્યયમાં શોર્ટમાં જોઈએ તો આટલું યાદ રાખવા ઉ એ એ ઓ એ એ આ એના પ્રત્યયો છે આ પ્રત્યયો જે ધાતુને લાગેલા હોય તે ધાતુ વર્તમાન કાળમાં છે એમ કહી શકાય હવે આપણે ભવિષ્યકાળના પ્રત્યયો જોઈ લઈએ તો એ પ્રમાણે એમાં પણ એકવચન અને બહુવચનના પ્રત્યયો છે આપણે જોવાના છે એમાં પણ પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ લેવાના છે પ્રથમ પુરુષ એટલે હું બીજો એટલે તું અને ત્રીજો એટલે તે હવે એના પ્રત્યય શું છે તો ભવિષ્યકાળમાં પ્રથમ પુરુષમાં ઈશ પ્રત્યય લાગે છે પ્રથમ પુરુષ હુમાં કયો પ્રત્યય લાગે છે ઈશ પ્રત્યય લાગે છે દાખલા તરીકે આપણે લખ ધાતુ લઈએ તો લખ વત્તા ઈશ કરીએ તો શું બની જાય લખીશ બરાબર બીજો પુરુષ એક વચન એમાં પણ ઈશ પ્રત્યય લાગે છે એમાં પણ કયો પ્રત્યય લાગે છે એ જ લાગે છે બરાબર છે લખ વત્તા ઈશ બરાબર શું બની જશે લખીશ ત્રીજો પુરુષ એક વચનમાં શે પ્રત્યય લાગે છે કયો લાગે છે શે પ્રત્યય લખ વત્તા શે બરાબર લખશે વાહ ભવિષ્યકાળમાં પ્રથમ પુરુષમાં ઈશ પ્રત્યય બીજા પુરુષમાં ઈશ પ્રત્યય અને ત્રીજા પુરુષમાં શે પ્રત્યય લાગે છે હવે એના બહુવચન જોઈ લઈએ બહુવચનના પ્રત્યય તો હુંનું બહુવચન થાય અમે બરાબર તુંનું બહુવચન થાય તમે અને તેનું તેઓ તો અહીંયા એક વચનમાં ઈશ છે તો બહુવચનમાં શું થાય છે ઈશુ પ્રત્યય પેલો પુરુષ એક વચન બહુવચન ભવિષ્યકાળમાં થયું
निबंध लक्ष्य बराबर यह लखने कब प्रत्यय लागू छे शे प्रत्यय लागू छे तो ते निबंध लक्ष्य लख वत्ता शे बराबर लक्ष्य बहुवचन जोईए बहुवचन में तेओ छे तेने पण शे प्रत्यय लागे छे तेनु बहुवचन शुं थाय तेओ थाय तो तेओ निबंध लक्ष्य તેઓ શું થાય બહુવચન તેઓ નિબંધ લક્ષ્ય મિત્રો આ પ્રમાણે વર્તમાન કાળ અને ભવિષ્યકાળના પ્રત્યયો આપણે અહીંયા જોયા ખાસ કરી અને યાદ રાખવાનું આ જે પ્રત્યયો છે એ જે ધાતુને લાગેલા છે એ વર્તમાન કાળમાં છે જ્યારે આ જે પ્રત્યયો છે એ જે ધાતુને લાગેલા છે એ ભવિષ્યકાળમાં છે એમ કહી શકાય બરાબર અહીં આપણે ઉદાહરણ સાથે એની સમજ મેળવી તો આપણે જોયું બરાબર છે ઉ એ એ ઈ ઓ ઓ એ એ ઓ અને એ આ પ્રત્યય કયા કાળના છે વર્તમાન કાળના છે જે ધાતુને લાગ્યા છે એ વર્તમાન કાળમાં છે એમ કહી શકાય જ્યારે ઈશ ઈશ શે ઈશુ સો શે આ પ્રત્યયો ભવિષ્યકાળના છે અને જે ધાતુને આ પ્રત્યયો લાગેલા હશે એ ભવિષ્યકાળમાં છે એમ કહી શકાય તો મિત્રો તમારે ખાસ આ પ્રત્યયો યાદ રાખવાના છે આના પરથી તમને ખ્યાલ આવી જશે કે વાક્યમાં કયો કાળ છે અમારી પરીક્ષામાં ઘણીવાર કાળ પરિવર્તન પણ આવે છે અને વાક્ય કયા કાળમાં છે એવું ઓળખવાનું પણ આવે છે દાખલા તરીકે એક વાક્ય છે આપણે આજે બે કાળની વાત કરી છે ગ્રાહક કાળ વિશે વાત કરીશું બરાબર છે અમે રમત રમીશ હવે આ વાક્ય કયા કાળમાં છે એમ તમને પૂછવામાં આવ્યું હોય તો પ્રત્યય માટે તમારે ખબર પાડવાની છે શું છે આમાં કયો પ્રત્યય છે ઈશુ બરાબર કયો પ્રત્યય છે ઈશુ બરાબર ઈશુ પ્રત્યય છે ઈશુ વિશેમાં આવે છે અમે જોઈ લો અહીંયા કયા કાળમાં છે ભવિષ્ય કાળમાં છે આના પરથી આપણે ખાસ ખ્યાલ આવી જાય અમે રમત રમીશું તો ભવિષ્ય કાળનું વાક્ય છે બરાબર છે પછી હું રમત રમું છું આ વાક્ય જુઓ તો અહીંયા કયો પ્રત્યય છે ઉ પ્રત્યય આવેલો છે તો રમું છું બરાબર છે ઉ છે લખું છું એવી રીતે રમું છું તો અહીંયા ઉ છે તો એ વાક્ય કયા કાળમાં કહેવાય વર્તમાન કાળમાં છે એમ કહી શકાય આ વાક્યો કયા કાળમાં છે એની આપણે આગળ પણ ચર્ચા કરીશું પરંતુ મિત્રો આજે વર્તમાન કાળ અને ભવિષ્યકાળના મેં જે પ્રત્યયો કીધા એ પ્રત્યયો તમારે ધ્યાનમાં રાખવાના છે બરાબર છે તો એ પ્રત્યય પરથી તમે કાળને પણ બદલી શકશો કે ભૂતકાળનો ભવિષ્યકાળ બનાવો તો એ બદલાવી શકશો બરાબર છે અને વાક્ય કયા કાળમાં છે એ ઓળખાવવો છે તો પણ તમે સરળતાથી એ વાક્યને ઓળખી શકશો તો મિત્રો હવે આજે આપણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળના પ્રત્યયોની ચર્ચા કરી છે આવતા વિડીયોમાં આપણે ભૂતકાળના જે પ્રત્યયો છે એ ભૂતકાળના પ્રત્યયોને જોઈશું તો અહીંયા આજે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો